ડેટા આપી ગયા પછી તેઓ અહીંયાથી વિદાય થશે. બહેનોને જેને જે કઈ ભાઈની જેને ડિટેલ પસંદ આવે તો એમનો નંબર લખી રાખ્યો. તો જેવી બચ્ચાને ઇન્ટ્રોડક્શનની કંઈ પ્રોસેસ પતી જશે પછી એમની પર્સનલ મીટિંગ કરાવે. અને હું આશા રાખું કે આજનો આ પ્રસંગ આપણે એવી રીતે છે ને અહીંયા ઉજવીએ કે એટલીસ્ટ આપણને ઓછામાં ઓછા 5-1 મેમ્બરમાં સફળતા મળે એવી હું ભગવાનને પ્રાર્થના. અને ચારેય ઇન્ટરવ્યુમાં પાસ થાય એ છોકરાનો પડાવ આપજો. તો પ્લીઝ છે રાઈટ સ્ટાર્ટ કરીએ આપણે. એક આવી જાય 51-55. હવે જો 51-55માં કોઈ કેન્ડિડેટ અને એની ઇન્ટ્રોડક્શન વાલી તરીકે આપીશ એટલે એમને તમને બીજા લોકોને ખ્યાલ ના રહે કે અહીંયા કોણ છે રાઈટ. પછી 53 નંબર, 54 અને 55. 55 નંબર અર્પિતાબેન. તો જોઈ બેનથી અર્પિતાબેન 55 નંબર સુધી ના અભ્યાસ બીકોમ અને 1 યર કોમ્પ્યુટર કરેલું છે. કુંવારા છે. શનિ છે. 52 નંબર ના ઉમેદવાર ડિમ્પલબેન દોશીનો કોન્ટેક્ટ કરે. થેન્ક યુ. કુંવારા છે, બી પોઝિટિવ છે અને શનિ છે. તો જો મોસમબેન માટે તેમના બ્રધરનો કોન્ટેક્ટ કરવા વિનંતી છે. થેન્ક યુ સર. અને શનિ મંગળ નથી. 54 નંબર ના ઉમેદવાર સિદ્ધિબેન શાહનો કોન્ટેક્ટ કરે. થેન્ક યુ. મારું નામ નટુભાઈ પટેલ છે. હું અનુબંધ ફાઉન્ડેશનનો પ્રેસિડેન્ટ છું. ખાસ કરીને આજે જૈન સમાજના જીવનસાથી પર આજે જે સ્પેશિયલ અમે જૈન યુવક યુવતીઓ માટેનું જીવનસાથી સંમેલન રાખ્યું છે. કારણ કે મારી પાસે 1500 યુવકો અને 500 યુવતીઓનો બાયોડેટા છે. દર શનિ રવિ અમે ઓફિસના મુકામે એમને ફાઇલ જોવા માટે આમંત્રણ આપતા હોય, પરંતુ વર્ષમાં એકવાર એવું સંમેલન રાખીએ કે અમે એ મુલાકાત કરી શકતા અને યોગ્ય લાગે તો એમની સાથે આગળ વધી શકીએ એટલા માટે અમે સ્પેશિયલ જૈનો માટેનું આયોજન રાખ્યું. ખાસ કરીને જૈન સમાજ સિવાય તમામ જાતિના અનેક પ્રસંગો આપણે પાર પાડીએ છીએ. એ વિશે અમે અન્ય લોકો પણ તમારામાં જોડાય. શું કહેશો? અમે તો એ કહીએ છીએ કે લગ્ન કરવાનો દરેકને અધિકાર છે, પછી એ શિડ્યુલ કાસ્ટ હોય, પટેલ હોય, બ્રાહ્મણ હોય, વૈષ્ણવ હોય કે નીચ જ્ઞાતિના હોય. પરંતુ અમે એને યોગ્ય પાત્ર મળી રહે અને એક જ દિવસમાં સારો એ થઈ શકીએ. આજકાલ પાસે દોડધામમાં કોઈની પાસે ટાઈમ હોતો નથી. આજકાલ વાલીઓ પણ એકબીજાના માટે સમય ફાળવી શકતા નથી. તો એક જ દિવસે એક જ સ્ટેજ ઉપર યોગ્ય પાત્ર મળી રહે. હાઈટ પ્રમાણે, ઊંચાઈ પ્રમાણે, જ્ઞાતિ પણ, અભ્યાસ પ્રમાણે, પગાર પણ, એ અમારો એક પ્રયાસ છે કે એક જ દિવસમાં સારો સારો ફી મળી શકે એટલા માટે વિવિધ પ્રકારના સંમેલનોનું આયોજન કરતા હોઈએ છીએ. આજે નટુભાઈ પટેલ સાહેબે એમની સંસ્થા અનુબંધના નેજા હેઠળ જૈન યુવક અને યુવતીઓનો સુંદર મેરેજ બ્યુરોનો એટલે કે સંમેલન રાખ્યું છે, પસંદગી સંમેલન. નટુભાઈ તો વર્ષોથી સેવા કાર્યમાં આ મેરેજ બ્યુરોની પ્રવૃત્તિમાં જોડાયેલા છે અને દર મહિને લગભગ જુદી જુદી જ્ઞાતિઓના, પછી વિધવા હોય, તકતા હોય, કોઈ પણ જ્ઞાતિના સર્વોપરી સાથે રાખે છે. ફક્ત અમદાવાદ નહીં પણ બહારગામમાં બી, અને એક સેવાના ભાગરૂપે ફક્ત નજીવો ચાર્જ લઈને ફક્ત હોલનું ભાડું નીકળે એ રીતે સુંદર પ્રોગ્રામો અવારનવાર કર્યા કરે છે. આજે લગભગ જૈન છોકરીઓ મેરેજ બ્યુરોમાં, જૈનોના બી મેરેજ બ્યુરોમાં આવતી નથી, પણ આજે ઉત્સાહપૂર્વક મોટાભાગની બહેનો આજે અત્યારે આ પસંદગી મેળામાં હાજર છે. એટલે નટુભાઈને હું મારા ઝાલાવાડ સમાજ તરફથી તમામ જુદી જુદી જ્ઞાતિ, જુદી જુદા અમારા જૈન સમાજની જે પેટા જ્ઞાતિઓ છે એમના વતી હું ખાસ એમને અનુમોદના કરું છું, અભિનંદન આપું છું. અને આજે જે છોકરા છોકરીઓ આવ્યા છે એમના વાલીઓ સાથે, એમનો ઉમંગ એટલો બધો પ્રબળ છે, એમને એક ચોક્કસ આશા જન્મી છે કે નટુભાઈ પટેલ સાહેબની આ સંસ્થામાં અમે આવ્યા છીએ, અમને કંઈક મેળવીને જઈશું.
એટલે નટુભાઈ પટેલ પટેલ સાહેબનો તો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અને આજે જે વિશાળ સંખ્યામાં યુવક અને યુવતીઓ આવ્યા છે એમને પણ હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. પ્રભુ પ્રાર્થના કરું છું કે આજે એમને સફળતા મળે. ધન્યવાદ. થેન્ક યુ સર. આપનું નામ જણાવો. મારું નામ ભારતી રાવલ છે. ખાસ કરીને જે પસંદગી સિનિયર સિટીઝન તો વિકલાંગો થોડો દિવ્યાંગોના પણ આપણે ઘણા બધા એવા સંબંધો ગોઠવ્યા છીએ અને એ સફળતા પણ પામ્યા છીએ. અને એને પણ પણ અવારનવાર લેખો હોય છે. તો આજે જયારે જૈન સમાજમાં આવ્યા છો તો શું કહેશો અન્ય સમાજના લોકો માટે? જૈન સમાજમાં એટલા માટે ખાસ આગ્રહ કરીને અમે રાખ્યું છે સંમેલન કે બહેનો હજુ બહુ શરમાય છે, દીકરીઓ બહાર આવતી નથી. અમારું કાર્યક્રમ જ એ રીતનો હોય છે કે દીકરીઓને અમારી પોતાની દીકરીઓ તરીકે અમે સમજાવીએ છીએ. સ્ટેજ પર પણ એમને કંઈ બોલવાનું હોતું નથી, ખાલી હાજરી આપે, એનાઉન્સર બોલે, એવી રીતે હિંમત આપીને અમે સ્ટેજ પર બોલાવીએ છીએ. અને હજી ખૂબ જ સારો એવો અમને રિસ્પોન્સ મળ્યો છે, ખૂબ સારી રીતે પણ ભાગ લીધો છે. અને હજુ પણ ભવિષ્યમાં અમને એવી ઈચ્છા છે કે આનાથી પણ 3 ગણી સંખ્યા થાય અને ઓછામાં ઓછા 10-1 કપલ તૈયાર થાય એવી અમે આશા રાખીએ છીએ. ખાસ કરીને એટલા જ લોકોને તમે અન્ય પ્રવાસે પણ લઈ જાઓ છો કે જેથી કરીને એક બીજાને સમજી શકે અને એમના સંબંધો વધુ ગાઢ બની શકે, ત્યારબાદ આખી પસંદગી ઉતારી શકે તેવા પણ આપણે આયોજનો હોય છે. શું કહેશો? ખાસ તો અમે એક તો જે કોઈ પણ ન કરી શકે એવું કાર્ય સ્વયંવરનું આયોજન કરીએ છીએ અમે, કે કોઈ પણ હોય મા બાપ વગરની છોકરી હોય અને એને તાત્કાલિક કરવું હોય તો એના માટે સ્વયંવરના પણ પ્રોગ્રામો આયોજન નટુભાઈએ કરેલું છે. એમાં પણ ખૂબ જ અમને સક્સેસતા મળી છે. લગભગ 5-1 સ્વયંવર કર્યા છે અને 5-5 કપલો ખૂબ જ સુખી છે. બીજું કે છોકરા અને છોકરીઓ એક અડધો કલાક કલાકની અંદર એકબીજાનો પરિચય થતો નથી. જ્યારે અમે એવું આયોજન કરીએ છીએ, પિકનિકનું આયોજન કરીએ છીએ, સવારે જઈએ, સાંજે 5-5 લક્ઝરી ઓછામાં ઓછી લઈને જઈએ છીએ. લક્ઝરીમાં આજે એકબીજા નજીક, છોકરા છોકરીઓ પ્રવાસ દરમિયાન પણ નજીક આવે ત્યાં પણ અમે આખો દિવસ રોકાઈએ, એટલે એકબીજાને સમજી શકે, ઓળખી શકે અને નજીક આવી શકે. વાલી પણ સાથે હોય એટલે મા બાપ પણ મળી શકે. અને જેટલા બને વધારેમાં વધારે કપલ અમારા આમાં થાય છે, એટલે ખાસ અમે પીક ડિસેમ્બરમાં કરીએ છીએ. આ વખતે અમે થોડા લેટ પડ્યા છીએ અને માર્ચના ફર્સ્ટ વીકમાં અમે આવું આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ. થેન્ક યુ વેરી મચ. બધા ઘણા થાય છે, ઘણી જગ્યાએ થાય છે, પણ એક અમે નવો સમાજમાં ઉદાહરણ બેસાડવા માટે સિનિયર સિટીઝન પસંદગી મેળો રાખીએ છીએ. અને એ પસંદગી મેળો ઓલ ઓવર ઇન્ડિયામાં અમે કરી ચૂક્યા છીએ અને આવતી 22 માર્ચે અમે પુના ખાતે રાખ્યું છે. અને એમાં પણ અમે પિકનિક સાથે રાખીએ છીએ. પિકનિકમાં ત્યાં આગળ ભીમાશંકર મંદિર છે, બીજું ખંડાલા સ્થળ કુદરતી છે, એટલે કોઈ પણ વ્યક્તિને કુદરતી અને ભગવાનનું બે વસ્તુ આનંદ મળે. મોટામાં મોટી સંખ્યા 50-60 જણા મારી સાથે આવે છે, તો કોઈએ પણ ભાઈઓ બહેનો ભાગ લેવો હોય તો આમાં લઈ શકે છે, નટુભાઈનો કોન્ટેક્ટ કરી શકે છે. થેન્ક યુ. સાથે દીપેન શાહ પાલડી અમદાવાદના છે. જન્મ તારીખ 18/2/80, 38 વર્ષ તેમની ઉંમર છે. એજ્યુકેશન એમકોમ, પ્રિન્ટિંગનો બિઝનેસ છે, બિઝનેસ છે. ઇન્કમ 50,000. કુંવારા છે, મંગળ છે. 217 નંબર, દીપેન શાહ. 218 બિનીત શાહ નવાવાડજ અમદાવાદના છે. જન્મ 10/10/87, 33 વર્ષ તેમની ઉંમર છે. એજ્યુકેશન બીકોમ, સર્વિસ કરે છે. ઇન્કમ 30,000. કુંવારા છે, મંગળ છે. 200 બિનીત શાહ. એજ્યુકેશન બીકોમ, બિઝનેસ છે. ઇન્કમ 40,000. કુંવારા છે, શનિ મંગળ નથી. 219 પ્રતીક શાહ. 36 વર્ષ તેમની ઉંમર છે. એજ્યુકેશન બીકોમ, બિઝનેસ છે. ઇન્કમ 80,000. કુંવારા છે, શનિ મંગળ નથી. 220 નંબર, કિંજલભાઈ શાહ. બહેનો ના આવી હોય તો એના વહેલી આવે તો વાલી પણ આવે, એટલે ઇન્ટ્રોડક્શન એ રીતે આપવાની ખબર પડે. ફરી ધ્યાનથી સાંભળો. 56 નંબરના ઉમેદવાર પીનલબેન સરોજ રાઠોડિયા અમદાવાદથી આવ્યા છે, જેમની જન્મ તારીખ 14/4/1987. એમને અભ્યાસ એમી કરેલો છે, માસ્ટર ઓપ્શન એગ્રીકલ્ચર કરેલો છે, વ્યવસાય પ્રોફેસર છે, વિધવા છે, એક પુત્રી છે જેની જવાબદારી તેમની છે. તો જે ભાઈની પસંદ આવે
56 નંબર માં કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. શનિ મંગળ નથી. 221 નંબર નિપુણ શાહ ગીર ના છે. જન્મ તારીખ 31/12/82. 38 વર્ષ તેમની ઉંમર છે. એજ્યુકેશન એમકોમ. બિઝનેસ કરે છે. ઇન્કમ 40,000. કુંવારા છે ને. શનિ મંગળ નથી. 222 નંબર હિતેશ સૈકવા. જન્મ તારીખ 13/2/94. 25 વર્ષ ઉંમર છે. એજ્યુકેશન BA. ગુજરાત ગવર્મેન્ટમાં સર્વિસ છે. ઇન્કમ 20,000. કુંવારા છે. કુંવારા છે મંગળ નથી. 203 જન્મ તારીખ 30/8/93. 26 વર્ષ તેમની ઉંમર છે. એજ્યુકેશન MBA અને BCOM. વાસણ અમદાવાદના છે. જન્મ તારીખ 8/7/93. 26 વર્ષ તેમની ઉંમર છે. એજ્યુકેશન MBA IT માં કરેલું છે. એઝ અ બિઝનેસ કન્સલ્ટન્ટ વર્ક કરે છે. આયોજન કરતાઓને અમારા તરફથી ખાસ શુભેચ્છા અને ઘણો સારો કાર્યક્રમ. હવેના આધુનિક જમાનામાં કોઈ પણ જાતના સંકોચો કે યુવકીઓ જ્યારે આ પ્લેટફોર્મ પર પસંદગી પામતા હોય છે તો એ વિશે પણ જોડાય. ખાસ કરીને જૈન સમાજ પહેલી વાર જોડાય છે તો આવનાર દિવસોમાં જૈન સમાજના વધુ લોકો આવા પસંદગી મેળવા યોજાય એ માટે અન્ય લોકોને શું કહેશો? ડેફિનેટલી જોડાવું જોઈએ આ ટાઈપના પ્રસંગોમાં. એનાથી બધી ચોઇસ પ્રમાણે કેન્ડિડેટ્સ મળી રહે. તમારી જે બી પ્રાયોરિટીઝ હોય એ પ્રમાણે સમાજના દરેક વર્ગના વરિષ્ઠ નાગરિકો હોય કે પછી એવા લોકોને બહારગામ લઈ જઈ અને દિવસ દરમિયાન એમની મુલાકાતો સામે મૂકી અને આખી પસંદગી એમની પર મૂકતા હોય છે જેથી કરીને અન્ય સમાજના કોઈ પણ યુવતીઓ દિવસ દરમિયાન સાથમાં પોતાની પસંદગી કરે અને એ માટે અલગ અલગ પ્રવાસો દ્વારા પણ એ આયોજન કરતા હોય છે તો એ અંગે આપણે શું વિચારીએ? સારું એક યોજના કહેવાય કે જેમાં ઘણા બધા લોકો અનુભવ મળી શકે છે, ઘણા પ્રમાણમાં પાત્રો મળી શકે છે. ખૂબ સારું ઇનિશિયેટિવ છે. થેન્ક યુ. ચાલો હું લિંક આપી સાહેબ લોકો જૈન સમાજ નિયોજન થયેલું છે, યુવકો અને યુવતીઓ ચલાવેલ છે અને મારો તો પ્રથમ વાર અનુભવ છે. મને એવું લાગે છે કે અહીંયાથી મને મારા જે યોગ્ય લાયક જીવન સાથી મળી શકે. લોકોનો બહુ સહારો છે અહીંયા. લોકો યુવતીઓ જે રીતે એમનો ઉત્સાહ વધારે છે, એમની જે પરિચય આપે છે જેનાથી અમને વિશ્વાસ વધે છે કે ના અમને અહીંથી જ કોઈ યુવક યુવતી મળી શકે. ખાસ કરીને અનુબંધ ફાઉન્ડેશનના નટોવી પટેલ દ્વારા જે પ્રયાસો દરેક સમાજ માટે આપણે યોજાતા હોય છે કે જેથી કરીને યોગ્ય પાત્ર એક રીતને સમજી શકે અને જાણી શકે પછી આખર પસંદગીનો ફરજ હોઈ શકે. શું કહેશો આ બંને જણા કે જે સમાજને એક નવો રાહ ચીએ છે? હા, એટલે ડેફિનેટલી આ જે આટલા જ આટલા વર્ષોથી એમની જે સેવાઓ જો આપી રહ્યા છે અને જેવી રીતે હું જોઈ રહ્યો છું કે વ્યક્તિઓ યુવકો એમના વાલીઓ આવી રહ્યા છે અને મને એવું લાગે છે કે જરૂર ને જરૂર આગળ આપતા સમાજ દરેક સમાજ જીવન જૈન બ્રાહ્મણ જેટલી બી જ્ઞાતિઓ છે મને એવું લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીના જે સેવાઓ આપી રહ્યા છે એનાથી સમાજમાં પ્રોત્સાહન મળશે. બીજી વસ્તુ વિશ્વાસ વધે છે. વિશ્વાસની દોરી નટુબેન પાટીલન પર ઘણી વાર એવું થતું હોય છે કે હું યુવકને મળું છું યુવતીને મળું છું પણ વચ્ચેની જે દોરી હોય છે જે પૂલ ચીજ હોય છે એ તમને નથી મળતો. જે મારા યાદથી ભારતીબેન અને નટુભાઈ દ્વારા જે આ સેવાઓ આપી રહી છે એનાથી યુવકો એમના વાલીઓને બધામાં વિશ્વાસ વધી રહ્યો છે. એક નવી એક પદ્ધતિ આવી રહી છે જેનાથી તેમના ઘરે બી ભણવા જતો હતો અને જેવી રીતે એમને મને મોટો કર્યો છે અને સંસ્કાર આપ્યો છે એ તો એમના બદલ હું એમનો બહુ આભારી છું.
અને મને આશા છે કે મારી એજ ગુરુજી મારા ગુરુજી મને મારા લાયક યુક્તિ શું છે એવી મને આશા છે. થેન્ક યુ. બોલવાનું ચાલુ રાખજો એટલે ખ્યાલ આવે કાર્યક્રમ ચાલે છે. કોઈ સૂચના આપજો એટલે ચાલુ રહે. હિરલ સાહેબ આગળ છે. 71 નંબર શાહ હિરલ વાસણા અમદાવાદના છે. જન્મ તારીખ 1/6/87. 33 વર્ષ સર્વિસ કરે છે. કુંવાર છે. શનિ મંગળ નથી. 71 હિરલ શાહ. 73 નંબર આનંદ શેઠ 97. 23 વર્ષ તેમની ઉંમર છે. એમકોમ લાસ્ટ